Shivasachi. આ કાર્યક્રમ શ્રેણીમાં કેટલીક એવી વિકલાંગ વ્યક્તિઓ વિશે વાત કરીશું જેમણે આત્મવિશ્વાસના બળે કંઈક પ્રાપ્ત કર્યું છે. આજે આપણે વાત કરીશું હિમાલય જેટલો અડગ આત્મવિશ્વાસ ધરાવનાર મૌનેશની. મૌનેશ મહેન્દ્રભાઈ ભાવસાર. મૌનેશની પૂરી વાત જાણવા માટે આપણે ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે, જ્યારે મૌનેશ 14 વર્ષનો હતો. મૌનેશના પિતા એક પ્રિન્ટિંગ પ્રેસમાં સામાન્ય પગારે કામ કરતા. મૌનેશ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેને ઘરની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવતો ગયો. ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ વેકેશનમાં પપ્પાને મદદ કરવા તેમની સાથે પ્રેસમાં કામ શરૂ કર્યું. 1993ના મે મહિનાની 2 તારીખ રોજના ક્રમ મુજબ મૌનેશ કાગળો લઈ મશીનમાં ગોઠવતો હતો. ત્યાં મશીનમાંથી કાગળ કાઢતી વખતે જરાક બેદરકારીને કારણે મશીનની ધારદાર બ્લેડ મૌનેશના હાથ પર પડી અને તેના હાથ કાંડા સુધી કપાઈ ગયા. લટકતા હાથ સાથે મૌનેશને દવાખાને લઈ જવાયો, પણ ડોક્ટર હાજર ન હતા. તે દિવસે રવિવારની રજા હોવાથી કલાકોની યાતના ભરી રાહ જોયા બાદ મૌનેશને બીજા દવાખાને લઈ જવાયો, જ્યાં આખી રાત તેના હાથનું ઓપરેશન ચાલતું રહ્યું. હજારો રૂપિયાનો ખર્ચ થયો, છતાં બંને હાથ કપાવવાનો વારો આવ્યો, કારણ કે સારવાર શરૂ કરવામાં કલાકોનો સમય વેડફાઈ ગયો હતો. મૌનેશની દુનિયા બદલાઈ ગઈ, તેનું બાળપણ અચાનક જ છીનવાઈ ગયું. ચોતરફ હતાશા, નિરાશા. શું થશે હવે? હાથ વગર જિંદગી કેમ જીવાશે? મૌનેશ તો બહુ જ એ વખત આઘાત ઉપરથી તીજેમાંથી મૌનેશ નીચે ના ઉતર સંદાસ જાચરું બધું હું ઉપરથી તીજેમાંથી નીચે નાખવા જતી હતી. ત્યારે મને લગભગ તો એવું લાગ્યું કે હવે હું જિંદગીમાં શું કરીશ. આ રોજિંદી પ્રવૃત્તિ કરવા માટે ખરેખર હાથના બે પંજા તો જરૂરી જ છે. એના કારણે મને એવું લાગતું હતું કે હવે હું જિંદગીમાં કાંઈ જ નહીં કરી શકું. મને એવું થયું ને કે આ છોકરો કેવી રીતે આગળ આવશે. પ્રવૃત્તિ કરવા માટે મારે બીજા ઉપર આધાર રાખવો પડશે. આજે કંઈ પણ કામ કરવું હશે તો મારે કોઈ મિત્ર કે ગમે તે લખવાથી માંડી નાનામાં નાની ચીજ માટે મારે કોઈની ઉપર આધારિત રહેવું પડશે. અને એ વસ્તુ બીજા લોકો જોશે કે આજે આને બીજા ઉપર નિર્ભય રહેવું પડશે. એ વસ્તુ મને ખરેખર ગમતી નથી. એના કારણે હું ઘરની ચાર દિવાળીમાંથી બહાર નહોતો નીકળતો. મૌનેશ એટલી ઊંડી હતાશામાં સરી પડ્યો કે શાળાએ જવાની અને આગળ અભ્યાસ કરવાની પણ તેણે ના પાડી દીધી, કારણ કે કોઈ દયાની નજરે જુએ એ તેને મંજૂર નહોતું. પહેલી વાર ગ્લાસ પકડવાની કોશિશ કરી તો પડી ગયો. હાથ વગર તો ખવાય પણ કેવી રીતે? થોડાક મહિના બાદ માતાએ તેને હિંમત આપી અને ફરી ભણવા માટે પ્રેરિત કર્યો. કોણી જેટલા હાથથી મૌનેશે લખવાની શરૂઆત કરી. પહેલો અક્ષર લખતા એટલો શ્રમ પડ્યો કે જાણે પહાડ ચડીને આવ્યો હોય, પરંતુ કોશિશ કરતા કરતા મૌનેશની પેન સડસડાટ દોડવા લાગી. હવે તેનો આત્મવિશ્વાસ કેળવાઈ ગયો હતો. શાળાએ ગયા સિવાય એણે જાત મહેનતથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી. એ પછી ધોરણ 12ની પરીક્ષા આપવાની સાથે સાથે અમદાવાદના અંધજન મંડળમાંથી ટેલિફોન ઓપરેટરની તાલીમ લીધી. પછી પ્રશ્ન આવ્યો રોજગારનો. આત્મનિર્ભર બનવા માટે આર્થિક રીતે પગભર થવું જરૂરી હતું. જમાનાને અનુરૂપ એણે કમ્પ્યુટરની તાલીમ લીધી. શરૂઆતમાં થોડીક તકલીફ પડી, પરંતુ અહીં પણ મૌનેશે તેની અડગતાનો પરચો આપ્યો. થોડાક પ્રયત્નો બાદ કમ્પ્યુટરના કીબોર્ડ પર મૌનેશની કોણી ફટાફટ ફરતી થઈ ગઈ, જાણે 10ના બદલે 20 આંગળી એક સાથે કામ કરતી હોય. જે મેં કોમ્પ્યુટર કોર્સ કર્યો એમાં હું ફર્સ્ટ નંબર આવ્યો, જેમાં બધી કેટેગરીના હેન્ડીકેપ હતા, જે પગથી વિકલાંગ હોય, જેમાં મારી હાથની વિકલાંગતા હોવા છતાં, પરંતુ મેં એટલું કોન્સન્ટ્રેશનથી રીતે મેં કોમ્પ્યુટરનો કોર્સ કર્યો એમાં હું ફર્સ્ટ આવ્યો. મૌનેશની આ કુશળતાએ એને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિએ કમ્પ્યુટર ઓપરેટરની નોકરી અપાવી. હવે મૌનેશ આત્મનિર્ભર છે દરેક બાબતે.
ક્યાંય કોઈની મદદની જરૂર નથી. જોઈ છે એની દિનચર્યા? તો ચાલો. સમય સવારનો તો દાઢી તો અચૂક કરવી પડે. ફટાફટ બ્રશ ફેરવતી આ કોણી અને સરળતાથી સરકતું આ રેઝર. તૈયાર થઈને મૌનેશ નોકરીએ જવા નીકળે છે. સાયકલ હાથ વગર કેવી રીતે ચલાવી શકાય? અરે ભાઈ, જોતા જાઓ. સડસડાટ દોડતી આ સાયકલ મૌનેશે માત્ર શહેરોના રસ્તા ઉપર જ નથી દોડાવી, આલોઆના ઊંચા નીચા પહાડી રસ્તાઓ ઉપર સતત 90 કિલોમીટર સાયકલ ચલાવીને વિક્રમ પણ સ્થાપ્યો છે. આ આવી ગયું નોકરીનું સ્થળ, સિવિલ હોસ્પિટલનો ઇમરજન્સી વિભાગ. 24 કલાક દર્દીઓથી ઉભરાતો આ જ છે એ સ્થળ જ્યાં મૌનેશ કામ કરે છે. ઇમરજન્સીના દર્દીઓ માટે કેસ કાઢવા, સ્ટીકર લગાવીને રિસિપ્ટ આપવી, પૈસા ગણીને લેવા, બધું એકદમ ફટાફટ અને ચોકસાઈથી. છે ક્યાંય કોઈ વિકલાંગતાનો અહેસાસ? કમ્પ્યુટરની પરીક્ષા અને આઈટીઆઈનો કોર્સ અવ્વલ નંબરે પાસ કંઈ એમને એમ થવાય? દિવસ આખો કામ કર્યા પછી મૌનેશ ઘરે આવે છે. હવે સમય છે દેશ અને દુનિયાના સમાચાર જાણવાનો. રમતગમતમાં મૌનેશને ખૂબ જ રસ, એમાંય ક્રિકેટ તો ખાસ. તો ચાલો જઈએ મેદાન પર. આંગળીની પકડ વગર બોલ કઈ રીતે પકડવો? છતાંય મૌનેશ જોરદાર બોલિંગ કરે છે અને માત્ર કોણીથી પકડેલ બેટ દ્વારા ફટકાબાજી કરતા મૌનેશને જોઈને તો લિટલ માસ્ટર યાદ આવી જાય. ક્રિકેટની રમતમાં તેની નિપુણતાએ મૌનેશને ઢગલા બંધ અવોર્ડ્સ અપાવ્યા છે, રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પણ. એ જ રીતે 100 મીટરની દોડમાં પણ મૌનેશને કોઈ ન પહોંચે. આમ તો દોડતી વખતે હાથને હવામાં વીંજીએ તો જ ગતિ મળે, પરંતુ મૌનેશે સતત પ્રેક્ટિસથી હાથ વગર પણ તેજ ગતિએ દોડવાની મહારત હાંસલ કરી છે. સાથે જ મેળવ્યા છે અનેક અવોર્ડ્સ દોડમાં પ્રથમ આવીને. ફૂટબોલની રમતમાં પણ એણે રાજ્ય સ્તરે ભાગ લીધો છે. આ ઉપરાંત નવગુજરાત કોલેજમાં 3જા વર્ષના અભ્યાસ દરમિયાન હિમાલયમાં 11,000 ફીટની ઊંચાઈ સુધી ટ્રેકિંગ કરીને અસામાન્ય સિદ્ધિ હાંસલ કરી છે. મેં વિચાર્યું કે ના, ખરેખર આ મારે કરવાનું છે, પછી શેનો ડર. પછી મેં આમ ગ્રીપ બનાવી, પહેલાં આમે હું ક્રિકેટ રમતો હતો, બેટ જેવું બેટ આમ ફિટ પકડમાં રહી શકતું હોય તો આ દોડું ક્યાં નહીં. તો મેં આમ જ ફિટ, જે દોડાની ગ્રીપ હતી મેં આમ પકડી, ફટ કરતો આમ આમ કરીને ચડી જ ગયો. હિમાલય સાથે તેનો નાતો જૂનો છે. આ પહેલાં મૌનેશ 2000ની સાલમાં 14,000 ફીટની ઊંચાઈએ આવેલા સારા પાસ અને 1999માં 13,000 ફીટે ચંદ્રખાની પાસનું સફળ આરોહણ કરી ચૂક્યો છે. એક ટાઈમે જે હું એક્ટિવિટીને ધારું એ ટાઈમે મારું વિલ પાવર એટલો સ્ટ્રોંગ બની જાય જેનાથી હું કોઈ પણ આમ અઘરી ચીજ હોય તે અને હું સામાન્ય બનાવીને આમ આમ કરી શકું અને લોકો ખરેખર આશ્ચર્યજનક થઈ જાય. આ બધી સિદ્ધિઓના કારણે મૌનેશને ગુજરાત રાજ્યના સાહસવીર પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યો છે. થાકી ગયા તો હવે જરા મનોરંજન પણ થઈ જાય. મૌનેશનો એક ખાસ દોસ્ત છે યોગેશ. વિકલાંગ વ્યક્તિઓ માટે રમત ગમતની સ્પર્ધા હોય કે કોઈ સામાજિક કાર્ય, જ્યાં જાય ત્યાં બંને સાથે જ જાય. ક્યારેક સાંજે બહાર જમવાનો કાર્યક્રમ પણ ગોઠવી નાખે. બંનેની દોસ્તી અને એકબીજાના પૂરક બનવાની તમન્નાના સહારે તેઓ જીવનમાં ઘણું મેળવી શક્યા છે. એને તો પહેલા હાથ નથી અને મારે પગ નથી, બરાબર છે. મારે કંઈ બી લાવવું હોય, સામાન ઉછોકો આ છે તે છે, તો એ મારી પગની જરૂરિયાત હતી એના પગથી કરે અને એની હાથની જરૂરિયાત હું પૂરી કરીશ. હાથ કપાયા પછી એકદમ નિરાશ મૌનેશ એક પછી એક ડગલું ભરતા અહીં સુધી પહોંચ્યો છે. મક્કમ નિર્ધાર અને મજબૂત મનોબળ હોય
તો કોઈ પણ કાર્ય અશક્ય નથી, એ વાતને એણે સિદ્ધ કરી બતાવી છે. ધીમે ધીમે જે આપણે જે એક્ટિવિટી ચાલુ કરીશું અને જે પણ વિલ પાવર આપણો જેમ સ્ટ્રોંગ હશે કે ચલો મારા હાથ નહીં કે મારો પગ નથી, પરંતુ આપણે એવું કરી બતાવવાનું કે જે આપણે આપણા અંગની ખામી ધરાવતા હોવા છતાં પરંતુ એના કરતાં પણ આપણે સારું પરફોર્મન્સ આપવાનું. એટલું જ કહીશ કે ખુદી કો કર ઇતના બુદન કી હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે કે તેરી રજા કે અમારે.